गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયનો ગેમો પર પ્રકાશ પરાવર્તન અને પડછાયો, તેની અંદર યાદ રાખવાના મુદ્દા આપણે કરતા હતા. તો યાદ રાખવાના મુદ્દામાં છે નંબર આવતો હોય એના પછીનો મુદ્દો છે. ચાલો કરીએ. અરીસા પ્રકાશનું પરાવર્તન કરે છે, લખો. અરીસા प्रकाश को परावर्तन करे छे. देखो, अरीसा लीसी અને ચળકતી સપાટી ધરાવે છે. અરીસા એ લીસી અને ચળકતી સપાટી ધરાવે છે. અરીસા પ્રકાશ નું પરાવર્તન કરે છે. અરીસા એ લીસી અને ચળકતી સપાટી ધરાવે છે. લખો નેક્સ્ટ. પ્રકાશ કો કિરણ અરીસા પર આપાત થાય ત્યારે प्रकाश का किरण अरीसा पर आपत है त्यारे अरीसा की सपाटी किरण ने पाछो फेंके छे. अरीसा की सपाटी किरण ने पाछो फेंके छे. आम प्रकाश ना किरण ने पाछा फरवानी क्रिया ने प्रकाश का परावर्तन कहे छे. आम प्रकाश ना किरण ने पाछा फरवानी क्रिया ने प्रकाश का परावर्तन कहे छे. अथवा तो दिशा बदलवानी. ओके, मुद्दो पूरो. नेक्स्ट, नवी स्टील की थाळी अने नवी स्टील की थाळी अने एकदम लीसा आरसपण. नवी स्टील की थाळी अने एकदम लीसा आरसपण अरीसा जेवुं ज कार्य करे छे. અરીસા જેવું જ કાર્ય કરે છે. નેક્સ્ટ મુદ્દો અને લાસ્ટ મુદ્દો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચતુ અને વસ્તુના કદ જેવું જ મળે છે. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચતુ અને વસ્તુના કદ જેવું જ મળે છે. ઓકે, હવે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે કરવાના છે. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવી અપારદર્શક પદાર્થોને સમજી શકાય. તો નીચેના શબ્દો આડાવડાઈ પાસે એક ક્રમમાં ગોઠવવાના છે. તો જવાબ લખો, પહેલે આવે અપારદર્શક, પછી આવે પદાર્થો, પછી આવે પડછાયો, પછી આવે બનાવી અને પછી આવે છે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. ઓકે, સમજી ગયું? અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. બીજો પ્રશ્ન, નીચે આપેલા પદાર્થોને અપારદર્શક, પારદર્શક, પારભાસક અને પ્રકાશિત અપ્રકાશિતમાં વિભાજન કરવાનું છે. તો પહેલે અપારદર્શક પદાર્થો લખતા જાય તો ઝડપથી ખડકનો ટુકડો. અપારદર્શક પદાર્થમાં શું શું આવે લિસ્ટ છે. ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનો પાટિયો, સીડી, લોખંડનો લાલ ચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, તારનું ઉજળું, કેરોસીન, સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર. બરાબર, આટલી વસ્તુ છે. હવે છે પારદર્શક પદાર્થો, હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર,
આ છે પારદર્શક હવે છે પારભાષક પ્લાસ્ટિક નો બોર્ડ ધુમાડો અને ધુમ્મસ પ્લાસ્ટિક નો બોર્ડ ધુમાડો અને ધુમ્મસ પછી છે પ્રકાશિત લોખંડનો લાલચોળ ટુકડો પ્રકાશિત ફ્લોરેસેન્ટ ટ્યુબ ગેસ બર્નરની જ્યોત પ્રકાશિત ટોર્ચ કેરોસીન સ્ટવ સોડિયમ આગિયો પછી છે અપ્રકાશિત હવા પાણી ખડકનો ટુકડો હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ શીટ અરીસો લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું બોર્ડ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દિવાલ કાર્બન પેપર કાર્ડબોર્ડ સેલોટેપ પેપર તારનો પૂછો અને ચલકો તો મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આ બે કરેલા છે યાત્રા પ્રકરણના અને પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આ બંને તમારે તમારી કાપીને લખો માહિતી એકવાર લખવાના છે ઓકે કાપીને લખો એક એકવાર લખવાના છે તો ચાલો મિત્રો મળશું હવે નેક્સ્ટ વિડિયોમાં જ્યાં સુધી નજર ન જોવા રહ્યો